महादेव्यः कुक्षीरत्नं शब्दजितवराट्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकं मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तत्कुणलब्धये अज्ञानतिमीरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्मा ने नमस्कार, तारक त्रिपुटी ने नमस्कार, मावित्रों ने नमस्कार, मावित्र समान मुरब्बियों मुमुक्षों ने नमस्कार। परम कृपाणु देव प्रणीत वचनामृत जी पत्रांक 423 मुंबई कार्तक वद नोम विक्रम संवत 1949 एटले के तारीख 13/11/1892 2-3 લીટીનો જ પત્ર છે પણ બધું કહી દીધું છે। પૂજ્ય કુંવરજીભાઈ મગનલાલભાઈ કલ્લોલવાસીને આ પત્ર લખાયો છે। ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ એ જીવને માર્ગના વિચારમાં સ્થિતિ કરાવે છે અને વિચાર માર્ગમાં સ્થિતિ કરાવે છે એ વાત ફરી ફરી વિચારી તે પ્રયત્ન ત્યાં વિયોગે પણ કોઈ પ્રકારે કરવું ઘટે છે એ વાત ભૂલવા યોગ્ય નથી। પત્ર પૂરો કર્યો તો કુંવરજીભાઈ મગનલાલભાઈ કોણ? તો કે કલ્લોલવાસી એટલે અમદાવાદવાસી પરમ પૂજ્ય શ્રી જૂઠાભાઈ જેમનો દેહત્યાગ થઈ ગયો છે એમના પત્ની શ્રી ઉગરીબેન એટલે ઉગરીબેનનું પિયર જૂઠાભાઈનું સાસરું ઉગરીબેનના ભાઈ તે કુંવરજીભાઈ એટલે અહીંયા કલ્લોલવાસી જે છે તેમને પત્ર લખાવ્યો છે। સાદી ભાષામાં સીધી રીતે પૂજ્ય જૂઠાભાઈના શાળાશ્રી કુંવરજીભાઈને પત્ર લખાયો છે। તેમને પણ કૃપાળુદેવ પ્રત્યે રુચિ હતી અને સત્સંગનો વિયોગ ગુંજવતો હતો એટલે એને અનુસંધાનમાં જે પત્ર લખ્યો હશે જે આપણને 100% મળી શક્યો નથી ખબર નથી પણ એના પ્રત્યુત્તર રૂપે પાઠવેલું છે કે ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ એ જીવને માર્ગના વિચારમાં સ્થિતિ કરાવે છે એટલે અહીંયા પ્રમાદ ઉપર આવ્યું છે। કૃપાળુદેવે પ્રમાદ વિશે, પ્રમાદ કાઢવા વિશે, પ્રમાદ કેટલો રખડાવે છે એ વિશે ઘણું લખ્યું છે અને એ પોતે અનુભવેલું છે એટલે લખ્યું છે કે મહાવીર સ્વામીના સમયમાં પોતે એમ કહે છે કે કૃપાળુદેવ એમ કહે છે કે અમે લઘુશંકા જેટલો પ્રમાદ કર્યો તો અમારે આટલા ભવ અથવા આટલું પરિભ્રમણ રહ્યું 2400 વર્ષ જાણે કે મોક્ષ વિલંબાઈ ગયો એટલે એ તે વખતે 2400 વર્ષ કેમ જાય તો કે એટલા ભવ વધી ગયા કે એટલા વર્ષની ઢીલ થઈ તો એ કેવો પ્રમાદ? તો કે લઘુશંકા જેટલો પ્રમાદ। હવે એનું સ્પષ્ટીકરણ ક્યાંય નથી। લઘુશંકા એટલે કે હાજતે જવા જેટલો પ્રમાદ એમ કે કોઈ વખત સાધુપણામાં મુનિપણામાં પોતાના દીક્ષાગુરુને કયા વિના ગયા, વિનય ચૂકી ગયા અથવા તો જે કાંઈ હોય તે કહીને ગયા હોય તો પણ સેજ વહેલું મોડું થયું એ ગણવું અથવા લઘુશંકા કહેતા કોઈ નાનામાં નાની શંકા નહીં જેવી શંકા જેને શંકા કેવો કે કેમ અને શંકાનો એક અર્થ ભય પણ થાય એટલે કંઈ પણ એવું અમને રહી ગયું કે જેથી અમારે પરિભ્રમણ ઊભું રહ્યું એટલે કે થોડા ઘણા વર્ષની પણ ઢીલમાં મોક્ષની વાત જતી રહી। તો ગૌતમ સ્વામીને મહાવીર સ્વામીના સંબંધમાં જોઈએ તો મહાવીર સ્વામીએ પણ ગૌતમ સ્વામીને એ જ કહ્યું કે હે ગૌતમ સમયમ ગોયમ મા પમાય, હે ગોયમા એટલે ગૌતમ ત્યાં પ્રાકૃત કે અર્ધમાગની ભાષામાં, સમય માત્રનો પ્રમાદ કરવા યોગ્ય નથી, કરવો યોગ્ય નથી, સમય માત્રનો પ્રમાદ કરવો યોગ્ય નથી। ગૌતમ સ્વામી તો મુનિ છે, ગણધરપદને પામ્યા છે અને તેમ છતાં કેવલ જ્ઞાન નથી પ્રગટતું ત્યાં સુધી મહાવીર સ્વામી કહે છે કે સમય માત્રનો પ્રમાદ કરવો નહીં। ગૌતમ મુનિને કયો પ્રમાદ નડતો હોય? ગૌતમ ગણધરની વાત કરે છે, એમને વળી કયો પ્રમાદ હોય? આટલા શાસ્ત્રો ગૂંજતા હોય એમને કયો પ્રમાદ હોય? તો ત્યાં એમ છે કે પ્રમાદનો જે વિશાળ અર્થ કહીએ છીએ તે કે પ્રવત્તા મત એટલે કે પ્રકૃષ્ટ આત્માનું સ્વરૂપ છે એનાથી ચૂકી જવું, ભ્રષ્ટ થઈ જવું, ભૂલી જવું,
ભલે એક સમય માટે ભૂલી જઈએ, એક સેકન્ડ માટે ભૂલી જઈએ, તો પણ આત્મ સ્વરૂપનું વિસ્મરણ છે તે પ્રમાદ છે. પ્રમાદનો સાદો સીધો અર્થ તો સૈદ્ધાંતિક અર્થ આ જ થાય છે કે સ્વરૂપને ભૂલી જવું, આત્મ સ્વરૂપને ભૂલી જવું. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું ત્યાં નિરંતર પ્રમાદ જ છે. પ્રપંચ કહેતા માયા કપટ નથી, પણ નિરંતર પ્રપંચ એટલે પ્રવત્તા પંચ પાંચ ઇન્દ્રિયના વિષયમાં જ પડ્યો છું, એટલે કે સ્વરૂપનું ભાન ભૂલી જઉં છું, સ્વરૂપથી ચ્યુત થઈ જઉં છું, સ્વરૂપથી ભ્રષ્ટ ન થવું તેનું નામ અપ્રમાદ. પ્રમાદ એટલે સ્વરૂપથી ભ્રષ્ટ થઈ જાય. ટૂંકમાં આપણે આપણો આત્મા બારગામ મૂકી આવ્યા હોય એવી રીતે ભૂલી જઈએ છીએ. આત્મા ભૂલીને જ બધી ક્રિયા થાય છે, બધું કરાય છે, બોલાય છે, ખવાય છે, પીવાય છે, રહેવાય છે, બધો વ્યવહાર આત્મા ભૂલીને જાણે કરતા હોઈએ તેવું થઈ જાય છે. આત્મ સ્વરૂપનું વિસ્મરણ છે. આત્મા તો ભૂલ્યો ભૂલાય એવો નથી. હું છું એ તો ભાવ રહેશે ને રહે જ છે, એક સેકન્ડ પણ ભૂલાતું નથી. પણ મને વાગ્યું, મને દુખ્યું, મને વગાડ્યું, મને પાડ્યો એમ જે થઈ જાય છે, હું આવો, હું તેવો, અથવા તેવો તે આમ, એટલે ત્યાં આપણને આત્મા યાદ છે પણ સ્વરૂપ યાદ નથી. આત્મ સ્વરૂપનું વિસ્મરણ છે તો એ પ્રમાદ છે. અહીંયા ભગવાન લખે છે કે ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ એ જીવને માર્ગના વિચારમાં સ્થિતિ કરાવે છે. એટલે પ્રમાદ તો છે જ, કેવલ ન થાય ત્યાં સુધી પ્રમાદ કયો છે કે એક સમય પણ ભૂલી જાય ત્યાં સુધી એક સમય એક પ્રદેશ અને એક પરમાણુનું જ્ઞાન થતું નથી. જે જ્ઞાન થાય તો કેવલ જ્ઞાન કહેવાય. એટલે કે પ્રમાદ તો રહ્યો જ છે, પણ ઓછો કેમ કરવો? તો કે ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ. હવે હું આ ભાવમાં આ દેહમાં શું કરવા આવ્યો છું અને શું કરી રહ્યો છું એ કર્તવ્ય છે જી, એમ પરમ પૂજ્ય બ્રહ્મચારીજીનું ધમકોત્કીર્ણ વચન છે કે હું આ ભાવમાં આવી તો ગયો, આ દેહમાં આવી ગયો, પણ હવે હું શું કરવા આવ્યો છું? તો કે તારે મોક્ષનું મહત્ કાર્ય જ ઉપાડવાનું છે, બીજું કાંઈ કરવાનું નથી. મોક્ષે જવા માટે, મોક્ષનો પુરુષાર્થ કરવા માટે જે માનવ દેહ છે એ ભૂલીને લગભગ બધા જીવ બીજી પ્રવૃત્તિમાં પડી જાય છે. આપણે પણ આપણા માટે વિચારવાનું છે કે ખરેખર શું કરવા આવ્યો છું અને અત્યારે હું શું કરી રહ્યો છું. સામાયિક લઈને બેઠા છીએ, પ્રતિક્રમણ કરવા બેઠા છીએ, ક્ષમાપનાનો પાઠ બોલીએ છીએ કે વાંચીએ છીએ કે આત્મસિદ્ધિજી ભણીએ છીએ, તો તે વખતે જીવ વિચારે કે હું શું કરવા આવ્યો, બધી મહેનત કરીને મૂકીને અત્યાર સુધી આટલું કરવા સુધીનો પુરુષાર્થ કર્યો. અને એ સ્થિરતાથી બેઠા પછી જો મન સ્થિર ન રહે, ઉપયોગ સ્થિર ન રહે, તો એ બધી મહેનત એળે જાય છે, લેખે લાગતી નથી. તો અહીંયા કૃપાળુદેવને કુંવરજીભાઈને કહેવું પડ્યું છે કે તમે સત્સંગનો વિયોગ છે, તમને મૂંઝવે છે, બરોબર છે. તમારે માથે આ ઉગરીબેનનું દુઃખ આવી પડ્યું એ પણ બરોબર કે આવી પડ્યું છે, સાચી વાત છે. પણ હવે વ્યવસાય કરવો પડે એ પણ ખરી વાત, પણ સત્સંગ સમાગમનો સમય ન મળે અથવા ન કરો તો એ ન ચાલે. એટલે કે જ્યાં જ્યાં પ્રમાદ થાય છે ત્યાં ઉપયોગ દેવાનો છે કે મને શેમાં પ્રમાદ થાય છે, એટલે ત્યાં પ્રમાદનું સ્વરૂપ વિચારવું પડે. કે મદ અથવા મદ્ય, કોઈ મદ્યપાન કરતું હોય તો એ એક નંબરનો પ્રમાદ છે, બેભાન અને મૂર્છા થઈ જાય છે, ભાન કાંઈ રહેતું જ નથી, એને આપણે મત ઉન્મત બેભાન કહીએ છીએ. તો કે એવું તો નથી, પણ મોહરૂપી મદિરા તો છે, માનરૂપી મદિરા છે. એટલે એ જે મદ અથવા તો મદ્ય, એટલે કે અભિમાન રહ્યું છે કોઈને કોઈ પ્રકારનું, રૂપનું, બળનું, કુળનું, યૌવનનું, વિદ્યાનું, સંપત્તિનું, જે કાંઈ રહ્યા છે આઠ પ્રકારના મદ, એ છે કે કેમ, તો એ પણ પ્રમાદ છે. કે હવે આ જે કંઈ પહેલો નંબર છે કોઈ પણ બાબતમાં, તો એ રેન્ક જાળવી રાખવાની છે, એ મેન્ટેન કરવાનું છે. કોઈ દિવસ કોઈ જીવ પહેલો નંબર તો છે જ નહીં, બધા વચ્ચે જ છે. તેમ છતાં એમ થાય કે હું સૌથી વધુ શ્રીમંત કે સૌથી વધુ ધીમંત, તો એમ પણ નથી. તો પ્રમાદ ક્યાં થાય છે? મદ, પછી વિષય, પાંચ ઇન્દ્રિયના વિષય જે 23 અને વિકાર 240 252 કયા છે એમાં, તો કે તરત જ એમાં મત્ત થઈ જવાય છે, ભૂલી જવાય છે આત્મા કોણ, ભગવાન કોણ, વચન કોણ. શોપિંગ કરવા ગયા હોય તો શોપિંગમાં તરત જ દુનિયા ભૂલી જાય છે, તરત કલર, ડિઝાઇન, પેટર્ન, ભાવ, તાલ એમાં પડી જાય છે. આત્મા શું, આત્માના વચન શું અને પોતે શું, જાણે કાંઈ ભાન રહેતું નથી. તો એ વખતે વિષય છે, એમ દરેક પ્રકારના વિષય છે, દરેક પ્રકારનો વિકાર થાય છે, પાંચ ઇન્દ્રિયના વિષયમાં પ્રવર્તન છે, તો એ પ્રમાદ છે. એક પારકું છે એમ કરીને પરાણે ગણીને આપણે નાહી લઈએ અને તેજથી પ્રેમથી દેહને નવડાવીએ, તો એ પણ એક પ્રમાદ જ છે. કે પહેલું અનાસક્ત ભાવે છે, પરમા પ્રીતિ નથી કરી, પારકી વેઠ ગણી છે, અને પેલી પરમા દેહ પર હોવા છતાં જાણે આપણે એને એમાં તન્મય કે આસક્ત થઈને સ્નાન વગેરે કરીએ, તો એ પ્રમાદ છે. તો પ્રમાદ થવાનો ઉપયોગ એટલે અહીંયા સાવધાની રાખવાની છે, મદમાં, વિષયમાં, પછી ક્રોધમાન, માયા, લોભે, ચાર વિષય કશાય, કે એમાં હું કેટલો પ્રમાદ કરું છું.
તો એ પણ જોવાનું છે. કસાઈ પાતળા પડ્યા, જ્ઞાની પુરુષ મળ્યા, સત્પુરુષના દર્શન કર્યા, પરમ કૃપાળુ દેવ જેવા જ્ઞાનીની પરમાત્માની પ્રતીતિ આવી હોય, પછી ક્રોધમાન માયાલોભ ઓછા થયા, ઘટ્યા, પાતળા પડ્યા, ક્ષીણ થયા, કે પછી જેમ છે તેમ જૈસે થે ઠેરના ઠેર હતા ત્યાં ને ત્યાં, એ પણ વિચારવાનું છે. એટલે મદ, વિષય, કસાઈ, પછી સ્નેહ, ઘર ઘરની વ્યક્તિ પ્રત્યે કે વ્યવસાય હોય તો તે પ્રમાણે, એમ્પ્લોયર એમ્પ્લોયના રિલેશન હોય તો તે પ્રમાણે, ક્યાંય પણ બધે સ્નેહ જ ઢોળી દીધો છે તો એવું કર્યું છે, ચિકાસ કરી નાખી છે કે પછી એવો સ્નેહ રાખ્યો નથી. કૃપાળુદેવ તો સ્વભાગભાઈ જેવા સ્વભાગભાઈને પણ લખે છે કે તમે તમારા કુટુંબ પ્રત્યે પણ નહીં સ્નેહ હો, એ પ્રત્યે પણ સ્નેહ ન રાખો, આસક્તિ ન રાખો, ચિકાસ ન કરો. બસ જેટલું ફરજ રૂપે કરવાનું છે એટલું જ કરો, પણ એમાં લબડાઓ નહીં, લપેટાઓ નહીં. અને છેલ્લે રાખ્યું છે કે જગતના કોઈ પણ વ્યક્તિ વસ્તુ પ્રત્યેનો સ્નેહ એ મારી નાખે છે, જીવને બેભાન કરે છે, આત્માનું ભાન કરવા દેતા નથી, સ્વરૂપનું ભાન થવા દેતા નથી. અને છેલ્લું કીધું કે નિદ્રા, દિવસની ચોથા ભાગનો કે ત્રીજા ભાગનો સમય જેનો નિદ્રામાં જ જતો હોય છે, ઓછામાં ઓછો એટલો સમય 8 કલાકની નિદ્રા ગણો તો ત્રીજો ભાગ, 6 કલાકની ગણો તો ચોથો ભાગ, તો એ સમય ખાઈ જાય છે. હવે આપણે જો ભગીરથ કાર્ય લેવું હોય, આત્માને સમજવો ઓળખવો હોય, અથવા જે કાંઈ કામ લઈને બેઠા હોય, તો જીવ 24 કલાકની 25 કલાક તો થઈ શકતી નથી, પણ 24 કલાકમાંથી 48 કલાક જેટલું કામ લેવું જોઈએ, તો એ પ્રમાદમાંથી ઉપયોગ નીકળી ગયો કહેવાય, આત્મા ભણી આવ્યો કહેવાય, કે હવે રાત થોડીને વેશ જાજા છે, કામ ભગીરથ બાકી છે, માટે હવે તો જેટલું થાય તેટલું કરી લેવું છે, તે દિવસ રાત ઉપયોગ રાખીને પ્રમાદ ભાવ કરવાનું નથી. કોઈક વખત આહાર ભોજનમાં એમ થાય કે બહારે મિષ્ટ ગરિષ્ઠ ભોજનથી ઊંઘ આવી જાય, આળસ આવી જાય, પ્રમાદ થઈ જાય, તો તે વખતે પણ જ્ઞાની પુરુષની આજ્ઞા છે કે તેમ કરવા જેવું નથી, તેમાં પડવા જેવું નથી. અને તે સાવધાની માગી લે છે કે આટલું કરીશ તો આ ઊંઘી જવાશે, માટે આ તો કરવું નથી, વાપરવું નથી. તો એ પ્રમાદમાંથી આપણે નીકળી જવાની ભાવના છે, ઓછા કરવાની ભાવના છે, પ્રમાદ વધારવાની ભાવના નથી. એટલે ઉપયોગ ક્યાં રાખવો જોઈએ? સાવધાની, સાવચેતી, લક્ષ્ય, આ બધા ઉપયોગના અર્થ છે, કાળજી વગેરે અર્થ થાય છે. પછી આપણે ઉપયોગને કહીએ છીએ તે ચૈતન્ય પરિણતિ અથવા ચૈતન્યની વિશેષ પરિણતિ, તે ઉપયોગ. તો શું થાય છે? તો કે જીવને માર્ગના વિચારમાં સ્થિતિ કરાવે છે, મોક્ષ માર્ગમાં આત્મકલ્યાણના રસ્તે પાડી દેશે, એના વિચારમાં આત્મવિચાર પ્રત્યે લઈ જશે, અને એમાં જ સ્થિતિ કરવાનું મન થશે, એમાં જ ઠરી જવાનું, ઠેકાણું પડવાનું મન થશે. અને પછી વિચાર માર્ગમાં સ્થિતિ કરાવે છે, માર્ગનો વિચાર કરશે તો એમાં સ્થિતિ કરાવશે, પ્રમાદ ઓછો કરશે એટલે માર્ગના વિચારમાં સ્થિતિ કરાવે છે, અને આત્મવિચારમાં પડી ગયો એટલે હવે એ માર્ગમાં સ્થિતિ કરશે, એટલે કે મોક્ષ માર્ગે જશે. આવી વાત ફરી ફરી વિચારી તે પ્રયત્ન ત્યાં વિયોગે પણ કોઈ પ્રકારે કરવું ઘટે છે. તમે નથી જાણતા એવું નથી, પણ તમે જાણો જ છો, પણ એ વાતને ફરી ફરી વિચારવા જેવી છે કે પ્રમાદ છે તો ખબર છે, ખબર છે એમ નહીં, પ્રમાદ ઓછો કરવા, દૂર કરવા, કમર કસવાની છે, કરેડિયા જેટલો પુરુષાર્થ કરવાનો છે, કરેડિયા કરવાના છે. અને પછી તમને વિયોગ છે એની પણ ના નથી, પણ વિયોગમાં પણ સંયોગ હોય એવું રાખો. સત્પુરુષનો વિયોગ છે, એની સાથે સાથે ઉગરી બેનવાળા જૂઠાભાઈનો પણ વિયોગ થયો છે, તો પણ તમે આ પ્રમાણે પ્રમાદ ન કરો, એ વાત ભૂલવા યોગ્ય નથી, ભૂલી જવા જેવી નથી, યાદ રાખવા જેવી છે. વ્યાસજી જેવા વ્યાસજી એક શ્લોકમાં સુંદર ફરમાવે છે કે પ્રત્યહમ પ્રત્યન વેક્ષેન નરશ્ચરિતમાત્મનઃ કિમ નુ મેં પશુભિહિ તુલ્યમ કિમ નુ સત્પુરુષૈરૈવ. માણસે, મનુષ્ય દરરોજ પોતાના દૈનિક વ્યવહાર અને વ્યવસાય અંગે ચિંતન કરવું જોઈએ. કયું ચિંતન કરવું જોઈએ? કે દિવસ અને રાત, રાત અને દિવસ દરમિયાન મેં કયા કામ કર્યા અને મેં કેટલા કામ કર્યા, એટલે કે કયા કર્યા અને કેવા કામ કર્યા, કેટલા કર્યા અને કેવા કર્યા, સજ્જનને સત્પુરુષને શોભે તેવા કર્યા કે પશુતુલ્ય અવિચારી કર્યા. એમાં એમણે બધું કહી દીધું કે આ બાજુ પશુતા છે, પામરતા છે, અને આ બાજુ પરમાત્મતા છે, તો તને પશુતામાં રસ છે કે પ્રભુતામાં રસ છે? તો કે પશુ જેવા કામ કર્યા છે, અવિચારીપણે કર્યા છે, અવિકારીપણે કર્યા છે કે નિર્વિકારીપણે કર્યા છે? પશુ જેવા કામ એ રીતે તો થઈ શકે જ નહીં, એટલે કે વિચાર વિકારપૂર્વક કર્યા છે તો એમ કરવા જેવું છે કે સજ્જનને શોભે તેવા કામ કરવા જેવું છે? એવી જ રીતે અહીંયા પ્રમાદની વાત લીધી છે. ગણધર તોલિયા પરમ પૂજ્ય શ્રી અંબાલાલભાઈ, જે આત્મસિદ્ધિજીના એકમાત્ર સાક્ષી છે, તે
તો એમના વિશે પણ કૃપાળુદેવે કહ્યું હતું કે તેમને પણ પ્રમાદ થશે. ત્યારે આપણા જેવા કોઈ બેઠા હોય એમને થયું હોય કે પ્રભુ અંબાલાલભાઈ જેવાને પણ પ્રમાદ થાય તો અમારું શું ગજું, અને એમને પ્રમાદ થશે એમને કેમ પ્રમાદ થાય, અથવા એમનો પ્રમાદ કેવી રીતે જશે. ત્યારે કહે છે કે ચિંતા કરવા જેવું, ખેદ કરવા જેવું નથી, પણ એમનો પ્રમાદ જતો પણ રહેશે. એટલે કે કંઈક પાંદડે આડે આવી જાય પણ પાંદડું ખસી જતાં પાછો પાણીનો પ્રવાહ વહેવા માંડે એવી રીતે એ પાંદડું ખસી જશે, પ્રમાદનું પાંદડું ખસી જશે. એટલે જો અંબાલાલભાઈ જેવાને પણ આવું લખ્યું હોય, કહ્યું હોય, એમના વિશે પણ આવું હોય, પણ ધીરજ અવગાવવાની વાત પણ એટલી જ સાચી છે કે પ્રમાદ ઓછો કરવો અને ધીરજ અવગાવવી, એટલે કે ખેદ નહીં કરતા શૂરવીરપણું ગ્રહીને ચાલતા મોક્ષ પાટણ સુલભ જ છે. એ વાત ભૂલવા જોગ્ય નથી. જે સમયમ ગોયમાં માપ અમાયે, અસંખ્યમ જીવીએ માપ અમાયે, એ પણ બધી ઉત્તરાધનજી સૂત્રની ધ્રુવ પંક્તિ છે. કેમ કે પ્રભુ મહાવીરનો એ બોધ હતો, એ છે અંતિમ દેશના કયો તો એમ, અને ગમે ત્યારે પણ એ જ વાત હતી કે સમય માત્ર પ્રમાદ કર્તવ્ય નથી. નડિયાદના મોતીભાઈ ભાવસારને પણ કૃપાળુદેવે પોતાનું ખેસ ધોતી વગેરે આપ્યું અને ટીંગાડવાની વાત આવી ત્યારે પણ એમણે કહ્યું કે મોતીભાઈ, તમે શું પ્રમાદમાં પડ્યા છો? અમારે માથે આ ભાવમાં જ્ઞાની હોત તો અમે એની પાછળ પડ્યા હોત, એનો કેળો ન મુકત, અને તમે અત્યારે પ્રમાદમાં પડ્યા છો. પછી તો 500 માઇલ કે ગાંવ સુધી સત્સંગ કે પરમાર્થ મળવાનો પણ નથી, અને તમે કેમ પ્રમાદમાં પડ્યા છો? એટલે કોઈક નાની વાતમાં ક્યાંક એમના મનના ભાવ જાણી લીધા હશે તો થઈ ગયું કે આ તો પ્રમાદ કરે છે, સુકામ આળસ ઊંઘમાં સમય ગાળે છે. પ્રમાદનો સીધો સાદો સંકુચિત અર્થ તે આળસ, અને મોટે ભાગે દુનિયા આખી આળસમાં અને ઊંઘમાં જ વહી ગઈ છે. અત્યારે પણ સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા પરવૃત્તિમાં વયું જાય છે. એ પરકથા પરવૃત્તિમાં વયું જાય છે એટલે શું? તો કે પ્રપંચે આવરેલું ચાલ્યું જાય છે, વયું જાય છે, વહેતું રહે છે. જ્ઞાન જીવન છે, જ્ઞાન દેહ છે, જ્ઞાન આત્મા છે, અને પોતાના સર્વજ્ઞ સ્વભાવને છોડીને ન જાણે કેમ ઇન્દ્રિયના વિષયમાં અથવા તો બધી રીતે પ્રમાદ પ્રમાદ સેવે જાય છે. ખેદની વાત છે. કરુણાળુ પુરુષ પુરુષ છે, કૃપાળુદેવ છે, એમને ઘણું લાગી આવ્યું છે એટલે કુંવરજીભાઈને ઉગારવા માટે પ્રમાદ છોડી દેવાની વાત કીધી છે. અહીંયા પ્રમાદ વિશે કાંઈ વધુ નથી કહેતા. અને જે છેલ્લે કૃપાળુદેવે કહ્યું છે તે કે જેણે પ્રમાદનો જય કર્યો તેણે પરમપદનો જય કર્યો. એ પ્રમાદ છોડી દીધો, પ્રમાદ ઉપર વિજય મેળવી લીધો, તેણે પરમપદ મોક્ષ ઉપર પણ વિજય મેળવી લીધો, એટલે કે મોક્ષ હાંસલ કરી લીધો, સિદ્ધ પદની સિદ્ધિ પ્રાપ્ત થઈ ગઈ. એટલે કે પ્રમાદ કરવા જેવો નથી, સેવવા જેવો નથી, એને કાઢી મૂકવા જેવો છે, ખંખેરી નાખવા જેવો છે, દૂર રાખવા જેવો છે. આપણા લિસ્ટમાં ડિક્શનરીમાં પ્રમાદ ન હોય તો જ મોક્ષે જવાય, તો જ કેવલ જ્ઞાન થાય, તો જ સમ્યક દર્શન થાય. પુરુષાર્થ કરવાનો છે, પ્રમાદ કરવાનો નથી, થોડોક જ ફરક છે. બાકી પ્રમાદના પાઠમાં મોક્ષમાળામાં આપણે એના પ્રકાર ભાંગા વગેરે સવિસ્તર વિચારેલું છે, બીજા કોઈ પ્રસંગે પણ કહ્યું હશે. છતાં બહુ જ ટૂંકમાં કહું તો ફરીથી મદ અથવા મધ્ય, વિષય, કષાય, સ્નેહ અને નિદ્રા એ 5 પ્રકાર કયા? હેમચંદ્રાચાર્યજીએ, કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યજીએ પ્રમાદના 8 પ્રકાર કયા છે? કે ધર્મ પ્રત્યે અનાદર હોવો એ પણ પ્રમાદ છે. કોઈ કરતું હોય અને એમ થાય કે આ શું મંડી પડ્યા છે અથવા ખરી લત લાગી છે, જગતવાસી જીવને ભગતડા તો ભૂંડા લૂંચા એવા લાગે છે, તો કે એમ તો નથી, ભગતડા જ ઊંચા છે ને રૂડા છે, પણ એ ખબર પડતી નથી તો નિરુત્સાહપણું છે અને થોડોક અનાદર છે તો એ પણ પ્રમાદ છે. કરવું કરાવવું ને અનુમોદવું એ પણ આપણે જાણીએ છીએ, તો આ પ્રમાદની વાત. અને ગોમટસારજીમાં આચાર્ય ભગવંતે 37,500 ભેદ મૂક્યા છે આપણે જાણીએ છીએ, પણ મુખ્ય વાત તો આ 5ની જ છે. બચપણમાં આપણે સાંભળ્યું હોય, વાંચ્યું હોય કે આળસ એ જીવતા મનુષ્યની મહાન કબર છે, એટલે કે જીવતા જીવે જ એ મરી ગયો છે, એ આળસ. એ જ વસ્તુ અહીંયા કીધી છે કે આળસ ખંખેરી નાખવા જેવી છે, પ્રમાદ મૂકી દેવા જેવું છે. આગળ જઈએ. પત્ર નંબર 424, મુંબઈ, કારતક વદ 12 વિક્રમ સંવત 1949, એટલે કે તારીખ 16/11/1892. સમાગમ ઈચ્છવા યોગ્ય મુમુક્ષુભાઈ કૃષ્ણદાસ આદિ પ્રત્યે. જેનો સમાગમ ઈચ્છવા જેવો છે, કરવા જેવો છે, એવા મુમુક્ષુભાઈ, પરમ કૃપાળુદેવ પરમાત્મા જો વિશેષણ આપે છે, એવા સુંદર વિશેષણ છે. કૃષ્ણદાસભાઈની કેટલી યોગ્યતા જોઈ છે,
ત્યારે એમણે મુમુક્ષુભાઈ લખ્યું હોય, પુનર્જન્મ છે જરૂર છે એ માટે હું અનુભવથી હા કહેવામાં અચળ છું. એ વાક્ય પૂર્વભવના કોઈ જોગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. ફરીથી પુનર્જન્મ છે જરૂર છે, કારણ કે પહેલાં પણ પૂછેલું છે મનસુખરામભાઈ ત્રિપાઠી, ત્યારે પણ કૃપાળદેવે કહ્યું છે કે પુનર્જન્મ જેવું છે જરૂર છે. આપણે પણ કહીએ છીએ છે જ ને, પુનર્જન્મ હોય તો જ આ બધું હોય. પૂર્વભવ છે છે, પૂર્વભવ હતા દરેક વ્યક્તિ, અત્યારે છે તો પહેલાં હતું, આજે છે અને ભવિષ્યમાં હશે, મોક્ષે જશે તો પણ એ આત્મા તો રહેવાનો જ છે, એટલે પુનર્જન્મ તો છે છે અને છે જ. એ માટે હું અનુભવથી હા કહેવામાં અચળ છું. આ કૃપાળદેવનું જ વચન છે, પોતે પહેલાં પણ કહ્યું છે અને અહીંયા પણ ઇન્વર્ટેડ કોમાસમાં મૂક્યું છે કે એ વાક્ય પૂર્વભવના કોઈ જોગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. એટલે કે અમને કૃપાળદેવને એ 900 ભવમાં કોઈકે પૂછ્યું ત્યારે કેવું પડ્યું છે, પોતે ગુણગ્રામ કર્યા નથી, પોતે પોતાના ભવના વર્ણન મૂક્યા નથી, પરંતુ કોઈકે પૂછ્યું એટલે પાકું કરવા કહ્યું કે હા અમને 900 જણાય છે, એટલે કે ભવ 900 જણાય છે. જાતિ સ્મરણે જાણ્યું ભવન વસે નિર્ધાર, એટલે આપણે જાણીએ છીએ કે જાતિ સ્મરણ જ્ઞાન થઈ શકે છે. જાતિ સ્મરણ જ્ઞાન કયું જ્ઞાન કહેવાય? પ્રશ્ન એ થાય કે મતિ શ્રુત અવધિ મનઃપર્યવ અને કેવલ એ 5 જ્ઞાનમાં જાતિ સ્મરણ જ્ઞાનનો ભેદ આવતો નથી, તો સમજાય છે વિચારતા કે મતિ જ્ઞાન છે એના 5 પ્રકાર, 4 પ્રકાર જે કહીએ છીએ, અવગ્રહ ઇહા અવાય અને ધારણા, તો ધારણા છે એ જાતિ સ્મરણ જ્ઞાનનો ભેદ, એટલે કે ધારણા જે છે એ જ જાતિ સ્મરણ જ્ઞાન, એટલે ધારી રાખ્યું ટકાવી રાખ્યું. આપણે પૂર્વે કંઈક સ્વાદ લીધો હોય તો તરત યાદ આવે કે પહેલાં આવો સ્વાદવાળું મેં આ વાપર્યું છે, જમી છું, પીધેલું છે, કરેલું છે, તો તરત યાદ આવે છે, એ સંસ્કાર પડેલા છે, આ ભવના પડેલા છે. પણ અત્યારે આગલા ભવનો પણ જો કોઈને યાદ હોય તો એમ કહી શકે ગયા ભવમાં આ પ્રમાણે જોયું હતું, બન્યું હતું, સાંભળ્યું હતું, ચાખ્યું હતું, ભાવતું હતું વગેરે વગેરે, એવું આ છે. તો એ પૂર્વના સંસ્કાર થયા. તો મતિ સ્મૃતિ જે કહીએ છીએ તે શું છે? તો કે મતિ સ્મૃતિ ચિંતા અભિનિબોધ ઇત્યનર્થાંતરમ, એટલે મતિ જ્ઞાન કયો, સ્મૃતિ જ્ઞાન કયો, સંજ્ઞા જ્ઞાન કયો, ચિંતા એટલે ચિંતન જ્ઞાન કયો કે અભિનિબોધ જ્ઞાન કયો, એ બધા જ મતિ જ્ઞાનના પર્યાય શબ્દ છે. પણ એમાં અવગ્રહ ઇહા અવાય અને ધારણા, અવગ્રહ કહેતા શું થાય કે કંઈક અવાજ આવ્યો એટલી જ ખબર પડે છે, એટલે કાનનો વિષય છે અને આપણે એમ કહીએ શેનો અવાજ છે. પછી ઇહા એટલે એ અવાજ જાણવાની ઈચ્છા થાય છે અને પછી ખબર પડે છે કે આ તો કંઈક મ્યુઝિકનો અવાજ છે, સંગીતનો, કોઈ કંઈક વાદ્ય વાગી રહ્યું છે, કોઈક ગાય છે એનો અવાજ છે, અથવા કોઈક ઝઘડે છે એનો અવાજ આવે છે, અથવા તો કાચ ફૂટ્યો એનો અવાજ છે, એમ કંઈક જુદો અવાજ છે, કોઈક વસ્તુ પડી ગઈ એનો અવાજ છે, મિસ્ત્રી કામ ચાલે છે, સુથારી કામ ચાલે છે એનો અવાજ છે, એવા બધા આપણને ઇહામાં થાય છે. પછી અવાય એટલે શું? તો કે પાકું થાય છે કે આ તો લાકડું વેરાય છે, આ તો હથોડા મારાય છે, આ તો ડ્રિલિંગ ચાલે છે, એમ અવાય સુધી આવે છે. પછી ધારણામાં શું થાય છે? કે આ તો નક્કી કાચ જ ફૂટ્યો છે અને આવો જ કાચ ફૂટ્યો છે એનો જ આવો અવાજ આવે, આ નક્કી ફટાકડો જ છે, ઝાડ પડી ગયું નથી, આ નક્કી આનો જ અવાજ છે, એમ જે પાકું થઈ જાય છે, ધારી લેવાય છે અને પછી એકદમ જ 100% સોનાની જેમ એકદમ 100% સાચી વાત થઈ જાય છે કે આમ જ બનેલું છે, કોઈ આપણને ચેલેન્જ લઈ શકે ફેંકી શકે એવું નથી. તો એ જે કાચનો અવાજ હતો, કે ફર્નિચરનો અવાજ હતો, કે કોઈ વસ્તુનો અવાજ, જે પાકે પાયે ખાતરી થઈ ગઈ એનું નામ ધારણા. એટલે ધારો કે એમાં આજે અનુમાન શંકા છે, આ ધારણા એટલે ધા એટલે ટકી રહી છે, સ્થિર છે, 100% વાત છે, તો એનું નામ ધારણા છે. તો એ જ ધારણા એક ભવમાં હોય અને બીજા ભવે પણ સાથે આવે એ પૂર્વના સંસ્કાર કહીએ છીએ, પૂર્વભવની સ્મૃતિ કહીએ છીએ. તો સારા માઠા સંસ્કાર તો બધાને છે, પણ અહીંયા જે કહ્યું છે તે સ્મૃતિ કેવી છે કે યાદ છે, બરોબર એ વસ્તુ યાદ રહી ગઈ છે, એટલે એને જાતિ સ્મરણ જ્ઞાન કહીએ છીએ. તો જાતિ સ્મરણ જ્ઞાન બધાને થાય, બધાને થતું નથી, બહુ જ વિરલાને ઓછા જીવોને થાય છે. અને આજે દુનિયામાં ઘણી જગ્યાએ સંશોધન થઈ રહેલા છે, એમાં પ્રોફેસર સ્ટીવન્સન છે, એને તો વર્લ્ડ વાઇડ સંશોધન
નો વિષય ઉપાડેલો છે, રિસર્ચ કરી રહ્યા છે. 1200 થી 1800 જેટલા દૃષ્ટાંતો વર્ષો પહેલાં એણે ભેગા કર્યા હતા પણ દુનિયા આખીમાંથી, અને એણે 20 કેસીસ સજેસ્ટિંગ રી ઇન્કાર્નેશન નામના પુસ્તકમાં ઘણું બધું લખ્યું છે કે આ 20 દાખલા વિશે તો ખરેખર રિસર્ચ કરવા જેવું છે કે જે રી ઇન્કાર્નેશનમાં માને છે કે પુનર્જન્મનો સ્વીકાર છે. પુનર્જન્મ સ્વીકારનારા લગભગ બધા છે, એટલે આપણને એમ થાય કે એ તો હોય જ ને, એમાં નવું શું છે. પણ એક દર્શન એવું પણ છે કે કેટલાક પૂર્વજન્મ માનતા નથી. જે કંઈ છે તે આ ભવ છે, ખાવ પીઓ અને મોજ કરો, અને પછી કોણે દીઠા આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા, એટલે કે પૂર્વય નથી ને ભવિષ્યય નથી, એમ કરીને આ જ ભવ છે એમ કહેનારું પણ એક દર્શન છે. એટલું જ નહીં, એક કહેનારો સંપ્રદાય પણ છે કે પુનર્જન્મ પૂર્વજન્મમાં અમે માનતા નથી, વર્તમાનમાં જ માનીએ છીએ. વર્તમાનમાં માનવાનું જ્ઞાની પુરુષ પણ કહે છે, પણ એ શું કહે છે કે વર્તમાનમાં જ જીવો, વર્તમાન સમયમાં જ જીવો, એ જુદી અપેક્ષાએ છે. ભૂત ભવિષ્યના બંધન પ્રતિબંધ સ્મૃતિ વગેરે ભૂલી જાઓ, એ ભૂલી જવું એ મોટામાં મોટો પુરુષાર્થ છે, પણ એ બધા કરી શકતા નથી. એટલે ત્યાં કહેવું છે આટલું જ કે પૂર્વજન્મ છે છે, અને કયા જ્ઞાનમાં આવે છે તો જાતિસ્મરણ જ્ઞાનના ભેદમાં આવે છે, એમાં જે ધારણા છે તેના વશાત તે થાય છે. હવે પ્રશ્ન એમ હતો કે બધાને હોય છે, બધાને નથી હોતું, કેમ કે આગલા ભવે જો સમાધિપૂર્વક દેહ છોડ્યો હોય તો હજુ એ યાદ રહેવાના ચાન્સીસ છે, નહીં તો બીજા ભવે માના ઉદરમાં, ગર્ભાવસ્થામાં, બાલ્યાવસ્થામાં, એટલે જન્મતી વખતે, અને બોલી કે સ્પીચ આવડે તે પહેલાં, એટલે કે 2 વર્ષનું કે 1.5 વર્ષનું થતાં પહેલાં બોલતા આવડે તે પહેલાં એ સંસ્કાર હોય તો પણ ખબર પડતી નથી. એ જતું રહે છે, વ્યક્ત કરી શકતું નથી કે હું આમ હતો, હું આમ હતી, હું આમ કરતો હતો, અથવા તો અહીંયા રડવું જ આવે છે, અહીંયા હસવું જ આવે છે, આ દુનિયામાં સેટ થઈ શકાતું જ નથી, અથવા કંઈ ખાવું પીવું જ નથી વગેરે જે છે તે કેટલાક પૂર્વના સંસ્કારો એ માટે પણ થાય. તો આપણે જાણીએ છીએ કે જાતિસ્મરણ જ્ઞાન થઈ શકે છે, ઘણાને થઈ શકે છે. રાજસ્થાન યુનિવર્સિટીના એક ડૉક્ટર બેનર્જી છે, એ પણ આ બાબતમાં ઘણું રિસર્ચ કરી રહ્યા હતા. એમણે ઘણા કેસ જોયા હતા અને ઘણા કેસનો હિસ્ટ્રી લઈને તપાસ કરતા બધું સાચું માલુમ પડ્યું હતું. પણ અગત્યની વાત એ છે કે પૂર્વજન્મ પુનર્જન્મ બધી ખબર પડે પછી આ ભવે આત્મા કલ્યાણ કરી લેવું જોઈએ, અથવા તો આત્માને શુદ્ધ નિર્મળ વધારે કરવું જોઈએ જેથી કેવલજ્ઞાન જ પ્રગટી જાય, અને કેવલજ્ઞાન થતાં પહેલાં સમ્યક દર્શન આત્મજ્ઞાન હોવું જોઈએ, આત્માનું ઓળખાણ થવું જોઈએ. હતો હતી એમ નહીં, એ તો આપણને આપણા ફોટા DVD વિડીયો એ પણ આપણને કહેવાના છે, પણ એમ નહીં કે આ પ્રમાણે હતું, પણ આ તો પૂર્વભવમાં શું હતું એ સારી વાત છે, જણાય તો સારી વાત છે, વૈરાગ્ય વધે તો સારી વાત છે, વેરઝેર વધે તો બિલકુલ ગલત વાત છે, એ કરવા જેવી નથી. તો અહીંયા કૃપાળુદેવને 900 ભવનું જાતિસ્મરણ જ્ઞાન છે, તો પણ કોઈ દિવસ બણગાં ફૂક્યા નથી, ઉલ્લેખ કર્યો નથી. પૂછે તો જ્ઞાની મહાત્મા ખોટું ન બોલે, ખોટું બોલવાનો દોષ ન લાગે, એટલે કહે છે કે હા, અમને 900 ભવનું જાતિસ્મરણ જ્ઞાન થયું છે. કેટલાક શાસ્ત્રકારો એમ કહે છે કે જીવોને ભૂત કે ભવિષ્યના વધુમાં વધુ 9 ભવનું જ જ્ઞાન થઈ શકે છે, 900 ભવનું થઈ શકતું નથી. સામે મોટાભાગના શાસ્ત્રો કહે છે કે ગમે તેટલા ભવનું થઈ શકે છે, પણ શરત એટલી જ છે કે આગલો ભવ અથવા વચ્ચે એકેય ભવ અસંગની પંચેન્દ્રિયનો અથવા અસંગનીપણાનો ન હોવો જોઈએ. એટલે કે કાગડા, કૂતરા, ગાય, ભેંસ, કબૂતર વગેરે સંગની પંચેન્દ્રિય છે, તેનો વાંધો નથી, પરંતુ તિર્યંજ એટલે કે ઝાડ, પાન, ફળ, ફૂલ, પછી એકેન્દ્રિય, પછી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, 5 ઇન્દ્રિય, એમાં આપણે જે બધા જીવ કહીએ છીએ 2 ઇન્દ્રિયમાં કયા કહીએ છીએ, ઈયળ ને શંખ ને કીડી ને પોરાને કહીએ, કે કીડી એટલે આપણે જાણીએ છીએ તે કીડી નહીં, પછી 3 ઇન્દ્રિયમાં કીડી મકોડા વગેરે આવે છે, 4 ઇન્દ્રિયમાં માખી મચ્છર વગેરે મૂકતા હોય છે, અને 5 ઇન્દ્રિયમાં જે કહ્યું છે તે અસંગની પંચેન્દ્રિય પણ. તો કે એ બધા ભવ આવે, વચ્ચે એક ભવ પણ એવો આવી જાય તો આગલો પડદો આવી જાય છે, આવરણ આવી જાય છે, ત્યાં જાણે કે છારી આવી ગઈ, એ નીકળી શકતી નથી, એ જ્યારે જાય છે ત્યારે જાય છે, તો એ આવરણ આવી જાય છે. પણ જો સળંગ બધા સારા ભવ હોય, એટલે કે સંઘની પંચેન્દ્રિય પણ હોય, ભલે પશુ પંખીના જીવ થવું પડ્યું હોય, તો પણ પશુ પંખીની યોનિમાં જન્મ લીધો હોય તો પણ એ સંઘની પંચેન્દ્રિય છે, એટલે એનો વાંધો નથી, તો યાદ આવે છે. જો વચ્ચે એક ભવ એવો આવ્યો તો ત્યાં કટ થઈ જાય છે, એમ કેવું છે, યાદ આવી શકતું નથી. કૃપાળુદેવ પણ એ માન્ય કરે છે કે સાચી વાત છે, એમને જે 900 ભવનું જ્ઞાન છે તે સળંગ 900 ભવમાં સંઘની પંચેન્દ્રિય પણ તો હતું હતું ને હતું જ, માટે એટલી સ્મૃતિ ગઈ છે, ત્યાં સુધી જોઈ શક્યા છે, 2-5-10 ભવે અટકતું નથી, ભલે દેવગતિમાં જાય
કે નરક ગતિમાં જાય, મનુષ્ય ગતિમાં જાય, તિર્યંચ ગતિમાં પણ પંચેન્દ્રિય પણ હોય ત્યાં સુધી વાંધો નથી, સંઘની પંચેન્દ્રિય પણ હોય ત્યાં સુધી વાંધો નથી, જોઈ શકાય છે, જાણી શકાય છે. કૃપાળુદેવ જેવાને સહજ સ્વભાવે સિદ્ધ થયેલું જાતે સ્મરણ જ્ઞાન હતું, સ્વાભાવિક જ ઉપયોગ જાણે ફરી વળ્યો અને યાદ આવી ગયું. અને કેટલાક જીવો આ કાળમાં આપણે જીવીએ છીએ ત્યાં સુધીના સમયમાં છેલ્લા 100 વર્ષમાં જોઈએ તો પણ ઘણો પ્રયત્ન કરે છે, હિમાલયમાં જઈને યોગમાં ઊંડા ઉતરે છે અથવા તો કાયાકલ્પના પ્રયોગ કરે છે, અને યોગ અને સતત અભ્યાસ આખી જિંદગી અનવરતપણે આમાં ને આમાં ગાળે છે અને પછી સિદ્ધિ હાંસલ કરે. અને એ યોગ અધ્યયનના અભ્યાસના બળે પોતાના 2-5 ભવ કે બીજાના 2-5 ભવ કે ઇવન 1-2 ભવ જણાય એવું બને, પણ એ આખી જિંદગીની મહેનતનું પરિણામ છે, જેમ અવધાન કરવા માટે કરે છે તેમ. કૃપાળુદેવનું શું છે કે સહજ સ્વભાવે સિદ્ધ થયેલું છે, સ્વાભાવિક રીતે જ યાદ આવી ગયું. કોઈ વસ્તુ નિમિત્ત બને, કેટલાક ભવો તો એમને તરત જ તે સ્મશાનમાં 7 વર્ષની વયે પાછું થઈ ગયું છે કે ભડભડ બળતી ચિતા જોઈને થયું કે આ મરી જવું ગુજરી જવું શું છે, અને એમ કરીને જોવા ગયા અને બાવળના ઝાડ ઉપરથી જોયું કે અહો આ વ્યક્તિ કાલ સુધી આપણી સાથે હસતીથી રમતીથી રમાડતીથી જમાડતીથી બધી હતું, અને એ વડીલ અમીશન દાદા જો ગુજરી ગયા અને જે હેતથી અમારી સંભાળ લેતા હતા, તો જીવો કેટલા ક્રૂર છે, નિર્દય છે કે એના અગ્નિ સંસ્કાર કરી નાખ્યા, એને બાળી નાખે છે, એમ અત્યંત ઉહાપો થયો, ઉત્કટ મનોમંથન થયું. અને એ જ મનોમંથનમાં ને મનોમંથનમાં ત્યાં અમને અનેક ભવનું જ્ઞાન થયું. 900 ભવનું થયું એમ કહેવા કરતાં અનેક ભવનું થયું, કારણ કે પછી એમ ઉમેરે છે આગળ જતા નોંધ્યું પણ છે કે પછી જૂનાગઢનો ગઢ જોતા એટલે ગિરનારનો ગઢ જોતા અમને વધારે ભવનું જ્ઞાન થયું, એટલે મોટા ભાગના ભવ એમને તે વખતે 7 વર્ષની વયે દેખાઈ ગયા અને કેટલાક ભવ એમને ગઢ ગિરનાર જોતા થઈ ગયા છે, એટલે કે બંને થઈને 900 ભવનું જાતે સ્મરણ જ્ઞાન થઈ ગયું છે. એ જે હોય તે પણ તે વખતે કેટલું વિચાર દશા હશે, અહીંયા જે લખ્યું છે તે કે વિચારમાં સ્થિતિ કરાવે છે, એ જે પત્રમાં મૂક્યું પ્રમાદ જાય છે તો વિચારમાં સ્થિતિ કરાવે છે, મોક્ષ માર્ગના વિચારમાં સ્થિતિ કરાવે છે, એ જ ભાવ અહીંયા આવ્યો છે. પેલો પત્ર કુંવરજીભાઈને હતો, અહીંયા કૃષ્ણદાસભાઈને છે, વચ્ચે 2-3 દિવસ જ ગયા છે, એટલે એ લિંક આખી એ તરફ જ છે, એ ધારા એ તરફ છે. અને હવે જવાબ આપણે આગળ લઈએ છીએ કે જાતે સ્મરણ જ્ઞાન થઈ શકે, પર્વ પૂર્વ ભાવ જાણી શકાય છે એમાં ના નથી. એટલે પોતે જોયા છે અને કહે છે, રેડિયો વાગે વાગે, ટીવીમાં દેખાય દેખાય, સંભળાય સંભળાય, બધું બરોબર, પણ પોતે શોધ કરીને કહે કે આ કેમેરામાં કેમ આવી રીતે ફંક્શન થાય છે, કેમ ચાલુ થાય છે, કેમ બંધ થાય છે, પોતે કેમેરાની શોધ કરી હોય, પોતે ઇલેક્ટ્રિસિટીની શોધ કરી હોય, અને જે અદાથી માણસ સમજાવી શકે, પોતે આ એપલ કમ્પ્યુટર કંપનીની વાત છે ખરું, તો એ જે પોતે શોધનાર હતો એ જે કહે અને બીજા બધા કહે એમાં બહુ ફેર છે. તો અહીંયા કૃપાળુદેવ કહે છે કે અમને ખબર છે, અમે આત્મા ફંફોસ્યો છે, અમને આત્માનો અનુભવ છે, અમને જાતે સ્મરણ જ્ઞાન છે, અને હું અનુભવથી કહેવામાં અચળ છું, સિદ્ધ છું કે પુનર્જન્મ છે, આત્મા છે, એમ આપણે બધાએ શીખવાડ્યું, ગુરુ ભગવંતે શીખવાડ્યુંને બોલીએ, અને પોતે આત્મા થઈને રહી અને કહે કે હા હું નિર્વિકલ્પ શુદ્ધ સહજ શબ્દાતીત વચનાતીત નિર્વિકલ્પ સ્વરૂપનો આત્મા છું, અત્યારે પણ નિર્વિકલ્પ છું, એમ જે કહી શકે એ જુદી વાત છે. તો અનુભવથી કહેવામાં અચળ છું એ વાક્ય પૂર્વભવના કોઈ જોગનું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું લખ્યું છે. કોઈક પૂર્વભવનો જોગ યાદ આવી ગયો છે, એટલે કે પૂર્વભવનો કોઈક સંબંધ યાદ આવી ગયો છે અને કહે છે કે હું એટલે કહી શકું છું કે પુનર્જન્મ છે, પૂર્વભવ છે. જેને પુનર્જન્મ આદિ ભાવ કર્યા છે તે પદાર્થને કોઈ પ્રકારે જાણીને તે વાક્ય લખાયું છે. તે પદાર્થ કહેતા બીજો કોઈ પદાર્થ નહીં પણ દ્રવ્ય સબસ્ટન્સ આત્મા, એને જાણીને હું કહું છું કે આત્મા છે અને હું આત્મા થઈને બેઠો છું, રહ્યો છું, એટલા માટે લખું છું. એટલે ખાતરીપૂર્વક ધડાકા બંધ લખે છે કુમારી ભેર, લખે છે કે અમે આત્મા જ છીએ, અમને પૂર્વભવનું જ્ઞાન છે અને ચોક્કસ પુનર્જન્મ છે એમ તમે માનજો. કેટલાક જીવોને દલીલ થઈ જાય છે, ચર્ચા થઈ જાય છે કે પૂર્વજન્મ પુનર્જન્મ જેવું નથી લાગતું, આ બધા આચાર્યો કોઈ કોઈ નીકળે છે, ઋષિ નીકળે છે, તો એવા ઋષિનું દર્શન છે એટલે માનવું પડે કે કંઈક પુનર્જન્મ જેવું છે કે નથી. તો એમ કહેનારા પણ છે કે પૂર્વજન્મ પુનર્જન્મ જેવું કાંઈ નથી, તો કૃપાળુદેવે આત્મસિદ્ધિજીમાં જવાબ આપ્યો કે એક રાય ને એક રંગ, એ આદિ જે ભેદ, એક અનુરૂપ ને એક રંગ. તો એ જે ભેદ છે એ શું કામ છે, સૃષ્ટિ સમાન નથી, અસમાન છે. તો ભગવાન એવા કંઈ કેટલાકને સુખી કેટલાકને દુઃખી બનાવે એમ તો કંઈ છે નહીં,
એટલે કે દરેક આત્મા પોતે જ બ્રહ્મા વિષ્ણુ મહેશ છે અને એ રીતે થાય છે. એટલે કે જન્મ જન્માંતરના જોગી કહીએ છીએ. જન્મ જન્માંતર એટલે જ પૂર્વજન્મ ને પુનર્જન્મ. જન્માંતર બીજો જન્મ એમ આવ્યું એટલે કાં તો આગલો કાં તો પાછળ, કાં તો ભૂતકાળનો કાં તો ભવિષ્યકાળનો. એટલે કે ભૂત છે તો વર્તમાન છે ને વર્તમાન છે તો ભાવિ પણ છે જ. આત્મા અજર અમર અવિનાશી છે એટલે આત્મા તો છે છે ને છે જ, ગમે ત્યાં જાય ગમે તે ગતિમાં જાય પણ પુનર્જન્મ છે. બુદ્ધ ભગવાન કહીએ, ગૌતમ બુદ્ધ, એની જાતક કથાની વાત આવે. જાતક કથા શું છે? તો કે પૂર્વજન્મની કથા છે. જોકે બૌદ્ધ દર્શન ક્ષણિકવાદમાં માને છે પણ એમાં પણ મતભેદ છે, કેટલાક માને છે કેટલાક નથી માનતા. તો એમાં ગૌતમ બુદ્ધે પોતાના જ પૂર્વભવની વાત કરે એનો અર્થ જ એ થયો કે જાતક કથા છે, પુનર્જન્મ છે અને એ સાબિત થાય છે. એમાં કંઈ લવલેશ શંકા કરવા જેવું નથી. એવી જ રીતે આગમમાં આપણે વિચારીએ તો સંઘદાસ ગણીએ વસુદેવ હિન્દી નામનું પુસ્તક લખ્યું, શાસ્ત્ર લખ્યું, એમાં વૈરની અનેકાનેક કથા લખી છે. આપણે એકેય વાર્તા કહેવાના નથી પણ વૈર સંબંધી એટલે કે પૂર્વજન્મના વેર કેવા ચાલે છે એની ઘણી બધી કથાગાથા મૂકેલી છે. તેવી જ રીતે હરિભદ્ર સુરીજી થઈ ગયા, એમણે ગુણસેન અને અગ્નિ શર્માનું વર્ણન લખ્યું છે. તો ગુણસેન અને અગ્નિ શર્માનો નવનવ ભવનો વેર ચાલે છે તે સંબંધી વર્ણન કર્યું છે. એ સમરાદિત્ય કથા બહુ જાણીતી અને બધાને ગમતી વાત છે. એમાં ઘણો સદબોધ રહેલો છે કે બે ભાઈ કે બે વ્યક્તિ એને નવનવ ભવ સુધી આવું વેર રહે છે પણ રહે છે. ધમ્મપદ લખ્યું છે જે બૌદ્ધનો શાસ્ત્રનો ગ્રંથ કહીએ છીએ. એમાં બુદ્ધ ઘોષે વેરની પરંપરા 500 જન્મ સુધી ચાલે છે તેવી કથા પણ મૂકેલી છે. અને એવી જ રીતે બાણભટ્ટ કાદંબરી, સંસ્કૃત સાહિત્યના મૂર્ધન્ય કોટીના વિદ્વાન જેનું નામ લીધા વિના ચાલે નહીં તે કાદંબરી અને એવા જ બાણભટ્ટ, એણે ચંદ્રાપીડ અને મહાશ્વેતા એનું વૃત્તાંત મૂક્યું છે. એમાં પણ કેટલી બધી તો નહીં પણ 3-4 ભવના જન્મની કહાની જરૂર છે. એટલે આ કહાણી શું સૂચવે છે, આ કથા શું સૂચવે છે કે પૂર્વજન્મ પુનર્જન્મ તો છે છે ને છે. મુમુક્ષુ જીવના દર્શનની તથા સમાગમની નિરંતર ઈચ્છા રાખીએ છીએ. હવે કૃપાળુદેવ કૃષ્ણદાસભાઈને કહે છે, ખંભાતવાસી કૃષ્ણદાસભાઈ છે અને અજ્ઞાન પરિષદ અને દર્શન પરિષદ તમે વેધી રહ્યા છો એ પછીના પત્રોમાં આવે છે. આર્થ ધ્યાન ન કરવા સંબંધી આવે છે તે બધું જ્યારે આવશે ત્યારે. પણ એવા મુમુક્ષુ જીવને પણ કૃપાળુદેવ કહે છે કે તમારા જેવા કે કોઈ પણ મુમુક્ષુ જીવના દર્શનની જુઓ કેટલો મહાપુરુષોનો વિનય છે. તમને મળ્યા તમને જોયા એમ નહીં, તમારા દર્શન થયા એમ કે. અને સમાગમની નિરંતર ઈચ્છા રાખીએ છીએ. તો મુમુક્ષુ જીવ કોઈ પણ પરમાત્મા કોટીના પુરુષને પણ ભક્તો મુમુક્ષુ ગમે છે કઈ રીતે ઈચ્છા સહિત છે એમ નથી કહેવું, પણ એમને રાગ છે એમ પણ કહેવું નથી. પણ એમને એવો ભાવ થાય છે કે સામો જીવ પણ કલ્યાણને પામે એટલે પરમ કૃપાળુ છે, પરમ દયાળુ છે. એટલે સમય માત્રના અવકાશે આખો લોક સ્વસ્વરૂપ પ્રત્યે હો અન્ય પ્રત્યે ન હો, સમાધિ પ્રત્યે હો અન્ય પ્રત્યે ન હો, સ્વરૂપ સ્થિતિ કરો સ્વરૂપ સ્થિતિ કરો એવી નિરંતર ભાવના રહે છે. એ સનાતન સંપ્રદાયના બધા જ સત્પુરુષોની કરુણા હોય છે. તો તમારા દર્શનની અને સત્સંગની નિરંતર ઈચ્છા રાખીએ છીએ એટલે કે મુમુક્ષુ જીવની લખ્યું છે, સીધું સાધું તમારું એમ નથી લખ્યું. તાપમાં વિશ્રાંતિનું સ્થાન તેને જાણીએ છીએ. આ ત્રિવિધ તાપમાં છીએ, આદિ વ્યાધિ ઉપાધિ, આદિ કહેતા માનસિક ઉપાધિ, વ્યાધિ કહેતા શારીરિક રોગ અને ઉપાધિ કહેતા જે કંઈ બાહ્ય કુટારો છે, બાહ્ય કળાકૂટ છે, બે સિવાયની બધી જ જે કંઈ વળગણા પડોજણ છે તે બધી ઉપાધિ છે. એટલે આદિ વ્યાધિ ઉપાધિ ત્રણ ભેગા થાય એટલે જન્મ જરા મરણ હોય, જન્મ જરા મરણ હોય એટલે એને ઉતાપ કહી દીધો. એટલે કે આ તાપ છે, ત્રિવિધ તાપ છે, બાકી હતું તો ઉતાપ, ઉત્કૃષ્ટ તાપ વર્તે છે જન્મ જરા મરણનો. એમાં વિશ્રાંતિનું સ્થાન કોને જાણીએ છીએ? તો કે એકમાત્ર સત્સંગને. કહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ, તે સત્સંગ કહો કે સત્સમાગમ, ત્યાં વિશ્રાંતિનું સ્થાન કીધું. શું કામ? તો કે વિશ્રામ મળી જાય છે, આરામ મળી જાય છે, વિવત્તા શ્રમ, શ્રમથી વિરમી જવાય છે, એટલે વિસામો લેવાનું સ્થાન છે તે કયું છે? તો કે સત્સંગ છે. તથાપિ હાલ તો ઉદયાધીન જોગ વર્તે છે, પરંતુ હમણાં તો ઉદયાધીન વર્તવું પડે છે. વિચરે ઉદય પ્રયોગ છે, વિચરવું ઉદયાધીન પણ વિતલોભ જો અપૂર્વ અવસર એવો ક્યારે આવશે. અત્યારે આટલું જ લખી શકીએ છીએ,
અમે મુંબઈ બેઠા છીએ, તમે ખંભાત બેઠા છો. હમણાં કંઈ સત્સંગ થાય, સત્સમાગમ માટે આવી શકાય એવું લાગતું નથી, એટલે કે હું હમણાં આવી શકું એમ નથી. અને તમે પણ ત્યાં છો, શ્રી સૌભાગ્ય અત્ર સુખવૃત્તિમાં છે. સૌભાગભાઈ માટે લખ્યું છે, એમની દશા માટે લખ્યું છે. શ્રી સૌભાગ્ય એટલે કે શ્રી સૌભાગભાઈ, અનંત ચતુષ્ટયવંત સૌભાગભાઈ કહીએ તેમ, કોઈ પણ આત્મામાં અનંત ચતુષ્ટય તો રહેલા જ છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય, પણ પ્રગટ નથી કર્યા, વ્યક્ત કર્યા નથી, અંદર તો પડેલું જ છે. તો એવા શ્રી સૌભાગભાઈ અત્ર આત્મા પણે સુખવૃત્તિમાં છે. અત્ર એટલે અહીંયા આ સ્થળે આ સમયે, અને અત્ર એટલે આત્મા પણે સુખવૃત્તિમાં છે, એટલે કે સુખમાં છે, આનંદમાં છે એમ લખવાની બદલે સુખમાં છે, સુખવૃત્તિમાં છે. વૃત્તિનો એક અર્થ આજીવિકા લખીએ લઈએ તો એ પણ થાય કે અત્યારે એમની આજીવિકા બરોબર ચાલે છે, અથવા તો એ સંબંધી દુઃખ નથી. જે સૌભાગભાઈ વધુ ને વધુ લખતા હોય છે વ્યવહાર સંબંધી, આજીવિકા સંબંધી, અને વધુ વ્યાપાર થાય તો સારું, કેમ વ્યાપાર થાય તો સારું, કેવી રીતે કરું, ક્યાં કરું, કેમ કરું, એમ ઊંચા નીચા થતા હોય તો એ અસ્વસ્થ પરિણામમાં નથી, પણ શ્રી સૌભાગ્ય અત્ર સુખવૃત્તિમાં છે. અહીંયા કૃપાળુદેવે પુનર્જન્મની વાત ધીમેકથી મૂકી દીધી છે, એટલે પોતાના જ્ઞાનની વાત પણ સ્પષ્ટ થઈ ગઈ છે. અને જ્યારે બોમ્બેમાં ભુલેશ્વરમાં કોઈ કચ્છીભાઈ મળ્યા હતા અને પૂછ્યું, ત્યારે એમના મોઢે કહ્યું, પદમશીભાઈ છે ઘણું કરીને નામ, કે અમને પૂર્વભવનું જ્ઞાન છે. દેરાસરજીમાં પ્રભુ સમક્ષ ભક્તિ સ્તુતિ પછી પૂછે છે કે સાંભળ્યું છે કે આપને પૂર્વભવ જણાય છે, વાત સાચી? એમ બે ધડક બે ઝીઝક પૂછી નાખ્યું, પૂછવાની હિંમત કરી દીધી. અને કૃપાળુદેવને લાગ્યું કે હવે ખોટું બોલાય નહીં અને કહી દેવામાં માન છે, સાર છે, એવું લાગ્યું હશે, માટે કહ્યું કે હા, અમને નવસો ભવનું જ્ઞાન છે. મનસુખરામભાઈને પણ પુનર્જન્મની વાત ખાસ ભાવથી લખવી પડી છે. શાસ્ત્રો કહે છે એમ નહીં, પણ અમે કહીએ છીએ કે અમે પણ આમ હતા તેમ હતા. એક વૈજનાથ કરીને યોગી થઈ ગયા, એમણે પણ કહ્યું હતું, એમને યોગ સાધનાના બળથી પોતાનો ભાવ પણ જણાયો હતો અને કૃપાળદેવનો પણ ભાવ જણાયો હતો, એક ભાવ જણાયો હતો એમ વાત કરી. તો કે નેપાળમાં રાજકુમાર હતા, તો કૃપાળુદેવે એ વાતની જરાય લંબાણથી ચર્ચા કરીને ખુલાસો કર્યો નહીં, પણ એમણે કહ્યું કે વૈજનાથ કહે છે એ વાત ખોટી નથી, અથવા તો એ વાત સાચી છે. અમે નોર્થમાં વિચરતા હતા, ઉત્તર ભારતમાં હતા, પણ જરાય નહીં કે તે વખતે કોણ રાજા, કેટલા ભાઈ બહેન, કોણ કુંવર, અથવા ચાલો બતાવવું, નામ યાદ કરાવવું, કાંઈ જ નહીં, બધું જ કરી શક્યા હોત. આપણે ચિત્રમાં જોઈતા હોય એના જેટલું સ્પષ્ટ સુરેખ દર્શન કરાવ્યું હોત, અને લબ્ધિ ચમત્કારની રૂએ જાણે કે દેશ આખાને વિસ્મયમાં મૂકી દીધા હોત, પણ એમને એ કરવું મુનાસિબ લાગ્યું જ નથી, એટલે ક્યારેય કર્યું નથી એવું. જુઓ ને, 19મી વર્ષે શતાવધાન કર્યા, 100 અવધાન યુકે યુએસએ લઈ જનારા હતા, તો એમને પણ ના પાડી દીધી કે મારે આવવું નથી, મારે એવી રીતે પૈસા કમાવા નથી, અને એવી રીતે રિદ્ધિ સિદ્ધિ કીર્તિ યશ કીર્તિમાં પડવું પણ નથી. અને એમણે લાત મારીને ફગાવી દીધી છે. એ કારકિર્દીનો મધ્યાહન કાળ કહેવાય, વર યુવાની કહેવાય, પણ 19મી વર્ષે એટલી શક્તિ, અથાગ શક્તિ છતાં એમણે ફગાવી દીધી છે. ધન્ય છે તે પુરુષને, તે પુરુષની દશાને. એટલે અહીંયા આપણે પુનર્જન્મનું પત્ર પૂરો કરીએ છીએ. જીનાગમમાં તો પુનર્જન્મ પૂર્વભવનું વાત છે જ, પણ ઇતર દર્શનમાં પણ છે. ઉપનિષદમાં આત્માની મીમાંસા ઘણી છે, અને સમય સમયે એમાં ઉત્તરોત્તર પ્રગતિ કે વૃદ્ધિ થતી ગઈ છે, એટલે કે થોડા થોડા ડિફરન્સ ઓફ ઓપિનિયન સાથે ધીમે ધીમે નવી નવી આવૃત્તિ બહાર પડતી જાય છે. જ્યારે જીનાગમમાં જે સિદ્ધાંત છે એમાં કોઈ મિનમેટ નથી, અને આત્માની મીમાંસા પૂરેપૂરી કરી છે તે કેવલ જ્ઞાનમાં કરેલી છે. પરંતુ બીજા બીજા દર્શનમાં એટલે કે ઉપનિષદ વગેરેમાં આત્માની મીમાંસા છે, અને ત્યાર પછી જે પૂર્વભવની વાત આવવી જોઈએ એ એટલી આવતી નથી, એટલે કે એમાં એટલું વર્ણન આવતું નથી. પણ જીનાગમમાં તો પૂર્વજન્મ પુનર્જન્મનું ભરપૂર વર્ણન છે, અને અપાર્ટ ફ્રોમ ધેટ એમાં જે હોય તે પણ બધાએ સહર્ષ સપ્રેમ સવિનય સ્વીકારેલું છે, કે એક સર્વાનુમતિથી સ્વીકાર્યું છે કે પૂર્વજન્મ છે, પુનર્જન્મ છે. પણ કૃપાળુદેવે ખાસ ભારપૂર્વક મૂક્યું છે, એટલે વધારે વિચાર થાય કે કેમ આવું કર્યું. તો કે અમને અનુભવ છે અને કહીએ છીએ. આમ જોવા જઈએ તો કોઈ પણ દર્શનની વાત હોય, પણ એઝ એ હોલ ઇન જનરલ ભારતીય સંસ્કૃતિ જેવી છે કે જેમાં ભક્તિ, શક્તિ, અનાશક્તિ, વિરક્તિ અને મુક્તિના
પંચાયતન જે કહેવાય, પાંચ વસ્તુ કહેવાય, એની સાથે દેહાંતરની, જન્માંતરની એટલે કે પૂર્વજન્મ પુનર્જન્મની વાત વિશેષ વિવેચન વિવરણ સાથે વણાયેલી જોવા મળે છે. એટલે કે બધાએ ઓછે વત્તેણશે સ્વીકાર્યું છે એમાં નથી એમ કહેવાનો આશય નથી, અને જે થોડુંક થોડુંક છે તે ઉપનિષદના કોઈક ઉપનિષદમાં, એકાદ ઉપનિષદમાં, બે ઉપનિષદમાં ક્યાંક અછડતો ઉલ્લેખ છે, પણ જોઈએ તેટલું વિશેષ વર્ણન મળતું નથી. અહીંયા તો કૃપાળુદેવ પોતે જ પ્રગટ પરમાત્મા છે અને શ્રી મુખે કહે છે કે પુનર્જન્મ છે કહેવામાં હું અચળ છું, મને કોઈ ફેરવી શકે એમ નથી, કારણ કે એમ છે જ. એવી જ રીતે શ્રી કૃષ્ણ પરમાત્મા શ્રી ભગવદ્ ગીતાજીમાં અર્જુનજીને સંબોધીને કહે છે, ઘણું કરીને બીજા અધ્યાયમાં છે, નત્વેવાહમ જાતુ નાસમ ન ત્વમ નેત્રે જનાધિપાહ ન ચૈવ ન ભવિષ્યામહ સર્વે વયમતઃ પરમ. હું, તું અને આ રાજાઓ, આપણે સૌ આ જન્મ પહેલા નહોતા એવું નથી. શ્લોકનો ભાવાર્થ અર્થ શબ્દાર્થ કહું છું કે હું, તું અને આ રાજાઓ આપણે સૌ નહોતા એવું નથી, તેમજ મરણ પછી આપણે સૌ નહીં હોઈએ એવું પણ નથી. કોણ કહે છે? શ્રી કૃષ્ણજી. આપણે હતા, આપણે છીએ અને આપણે હોઈશું. આપણા કોળિયાઓ આકાર પ્રકાર જરૂર બદલશે, પણ માઇલો તો એનો એ જ રહેવાનો છે, અને આ માઇલો જ મહામોક્ષને પામે છે તો પણ સિદ્ધગતિમાં એનું અલાયદું અસ્તિત્વ છે. એ જુદો જુદો ને જુદો છે, અનંત સિદ્ધ એક સિદ્ધમાં ભળી જતા નથી. 84 લાખ જીવીઓનીમાં પરિભ્રમણ કરીએ એમાં માનવ દેહની, માનવ ભાવની વિશેષતા એ છે કે સાધ્ય કરવાનું સાધન હાથ વગું છે. એટલે કે માનવ દેહે જે જળચેતનનો વિવેક સહેલાઈથી થઈ જાય છે તે બીજામાં થતો નથી. મનુષ્ય યોનિમાં પણ જો બધા કરી શકતા નથી તો નરક, તિર્યંચ અને દેવગતિમાં તો કેવી રીતે થઈ શકશે? જો એ ધારે અને આચરે તો જન્મ પુનર્જન્મના 20 ચક્રમાંથી, 20 સર્કલમાંથી છુટકારો મેળવી શકે છે, મોક્ષ મેળવી શકે છે. જો એને છૂટી જવું હોય તો એ છોડી શકે છે, મૂકી દેવું હોય તો મૂકી શકે છે. આ પુનર્જન્મની વાત આટલી ભારપૂર્વક કહેવાનું કારણ કૃપાળુદેવને લાગ્યું હશે, આપણને પણ લાગે છે કે જન્મ હતા તો હતા, મરીશું તો મરીશું, જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ નામ તેનો નાશ છે. બધી વાત સાચી ખરી ખરી, પણ અમારે અમારે જન્મ મરણ હવે જોઈતા જ નથી. જન્મ મરણના ચક્રમાંથી, ભવબંધનના ફંદામાંથી મુક્ત થવું છે, અને એના માટે શું કરવું? તો કે જીવન મુક્ત તો મુક્ત છે જ અને મુક્ત થઈ પણ જાય છે. એ જ ગીતાજીના 8મા અધ્યાયમાં કહે છે કે માં ઉપેત્ય પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વતમ નાપનુવંતે મહાત્માનઃ સંસિદ્ધિમ પરમામ ગતાઃ. જ્ઞાની પુરુષ તો ઘણા થાય છે, એમાંથી ઘણા જન્મ પછી મને પામે છે. એટલે કે જ્ઞાની પુરુષ ઘણા જન્મ પછી જ્ઞાની થાય છે, અને જ્ઞાની થયા પછી પણ ઘણા જન્મ પછી શ્રી કૃષ્ણજી કહે છે કે મને પામે છે, એટલે કે પરમાત્મ તત્વને પામે છે. ગીતાજીમાં એવો હંમેશા એમ જ કહેતા રહ્યા છે કે સર્વધર્માન પરિત્યજ મામેકમ શરણમ રજ, સર્વધર્મ છોડીને મારા શરણે આવ તો હમ ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામી મા શુચઃ, હું તને સર્વ પાપથી મુક્ત કરીને મોક્ષમાં લઈ જઈશ. હકીકતમાં એ પુરુષાર્થ પ્રેરક ટંકોત્કીર્ણ વચન છે, જીવ કરે છે તો પોતે કરે છે. પ્રભુશ્રીજી કે કરશે તારો ભા, તું નહીં કરતો બીજો કરવા આવશે, તું જમે તો તારા પેટમાં જાય. સીધી વાત છે કે આપણે જમીએ ને બીજાને કંઈ થાય એવું તો છે નહીં, આપણે જ જમવાનું છે, આપણે જ આરોગવાનું છે, આપણે જ પુરુષાર્થ કરવાનું છે. આપણને સદબોધ જ્ઞાની પુરુષ સત્પુરુષ આપે છે, પણ એ બોધ પ્રમાણે વર્તવાનું, આચરણ કરવાનું અને અમલમાં મૂકવાનું તો આપણા શિરે છે, બીજાના શિરે નથી. તો એ ઘણા જન્મ પછી મને પામે છે, અને મુક્તિ પામેલા પુરુષો શું કરે છે? તો કે દુઃખના દરિયા જેવા અને ક્ષણભંગુર એવા જે આ સંસારમાંથી મોક્ષ પામે છે. ક્ષણભંગુર પુનર્જન્મ પામતા નથી. એ જન્મમાં 100 વર્ષનું આયુષ્ય હોય કે 125 વર્ષનું હોય, મનુષ્ય ગતિમાં વધુમાં વધુ કોઈ 150-200 વર્ષ જીવતું હોય તો એમ, પણ પછી ક્ષણિક જ છે. અનંતકાળની અપેક્ષાએ એ લિમિટેડમાં આવી ગયા, મર્યાદામાં આવી ગયા, એટલે મર્યાદિત સમય પૂરતું હોવાથી એ બધું ક્ષણિક જ છે, તો એ પામતા નથી. પણ જ્ઞાની પુરુષો પરમાત્મ પદને પામે છે અને પછી પુનર્જન્મ પામતા નથી, અને જીવ શિવ થઈ જાય છે, શિવ સ્વરૂપ થઈ જાય છે, અને જે બદ્ધ હતા, બંધાયેલા હતા, એ છૂટા પડી જાય છે, મૂકી દે છે, મોક્ષે જાય છે, એટલે મુક્ત થઈ જાય છે. એટલે આપણને એમાં રસ છે, પુનર્જન્મ છે એ સ્વીકારીએ છીએ, પણ હવે અમારે જન્મ જરા મરણ જોઈતા નથી,
તો શંકરાચાર્યજી અઠંગ અભ્યાસી, પરમ વૈરાગી, આજન્મ વૈરાગી, બાળ બ્રહ્મચારી વગેરે વગેરે, અને જગતગુરુ શંકરાચાર્યજીનું બિરુદ મળ્યું છે તેવા શંકરાચાર્યજી, એમના વૈરાગ્ય વસાત કૃપાદેવ પણ એમને યાદ કર્યા છે, આપણે પણ કરીએ છીએ. એમણે ઘણું સાહિત્ય સર્જન લખ્યું કર્યું અને અદ્વૈતવાદના તો ઉપાસક કયો, પ્રણેતા કયો, જે કયો તે. અને એમણે શું એક સ્તોત્ર લખ્યું તો કે ભજ ગોવિંદમ, બહુ જૂનું જાણીતું સ્તોત્ર છે. એનો જાણીતો શ્લોક, પુનરપિ જનનમ પુનરપિ મરણમ પુનરપિ જનની જઠરે શયનમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે હે. હે મૂર્ખ જીવો, હે મૂઢ જીવો, અજ્ઞાની જીવો, ફરીથી જન્મવું ને ફરીથી મરવું ને ફરીથી જન્મ મરણ વચ્ચે કોઈ જનેતા જનનીના જઠરમાં શયન કરવું, એના પેટમાં રહેવું અને કેદમાં રહેવું, અંધારામાં રહેવું. નવ નવ માસ મનુષ્ય યોની હોય તો સવા નવ માસ રહેવું પડે, બીજામાં એ પ્રમાણે રહેવું પડે, તો કે એવા અંધારામાં રહેવું, એવી ગંદી ગટરમાં રહેવું અને પછી પાછું અજ્ઞાનપૂર્વક રહેવું, જ્ઞાનપૂર્વક તો રહેવાનું નથી, તો ફરીથી જન્મ મરણ થાય અને આવું બધું કરવું પડે. એના કરતાં ભજ ગોવિંદમ, ગોવિંદને ભજો, ગોપાલને ભજો. ગોવિંદ શું છે, ગોપાલ શું છે, ગો કહેતા ઇન્દ્રિયો, ઇન્દ્રિયોને સંયમમાં રાખીને મોક્ષે જવાય તેવી દશા પ્રાપ્ત કરો. એ ગોપાલમાં એ જ છે કે ઇન્દ્રિયોનું રક્ષણ કરવાનું છે, એટલે કે ઇન્દ્રિયોના વિષયોને પાડી પંપાડીને મોટા કરવાના નથી, પણ એની પાસેથી કામ લઈ લેવાનું છે. એ જ ઇન્દ્રિયોને વિષયોનું દમન કરવાનું છે, શમન કરવાનું છે, એને ઓળખી જવાના છે. એનું નામ ગોપાલ અને ગોવિંદ. ઇન્દ્રિયથી ઇન્દ્રિયાતીત દશા પ્રાપ્ત કરવાની છે. દેહ છે તે સાધન છે, એનાથી દેહાતીત દશા પ્રાપ્ત કરવાની છે. ભલે આત્મા તેનો છે, તેનો તે છે, બહિરાત્મા દશા છે, બહિરાત્માપણું છે જરૂર હોય, પણ એમાંથી જ પરમાત્માપણું પ્રાપ્ત કરવા માટે એ જ આત્મા અંતરાત્મ દશાને પામે છે અને તે જ કરીએ છૂટકો છે, બાકી નથી. એટલે અહીંયા ફરીથી વાત દરેક જ્ઞાની પુરુષને, દરેક સંપ્રદાયને, દરેક દર્શનને પુનર્જન્મની વાત કહીને, પૂર્વભવની વાત કહીને એ જ પ્રતિપાદિત કરવું છે કે ગમે તેમ થાય પણ હવે જન્મ મરણથી છુટકારો મેળવો. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો તો એ અરે આ ચક્રનો આટો નહીં એકે ટળ્યો. શું કામ નહીં ટળ્યો? આપણે જાણીએ છીએ કે રાગ દ્વેષ અજ્ઞાન એની વાત આગલા પત્રમાં આવી ગઈ છે કે રાગ દ્વેષ અજ્ઞાનને મિથ્યા તો રાખ્યું છે એટલે આ છોડ્યા છૂટકો થયો નથી, પણ રાગ દ્વેષ અજ્ઞાન મુકાય, મોડું પડે અને કોઈક પ્રકારનું સમ્યક દર્શન થાય, શ્રદ્ધાપણે થાય, અનુભવપણે પછી થાય, તો પણ એને કંઈક વહેલો મોક્ષ થાય છે, એ મોક્ષગામી થઈ જાય છે. અનુભવપૂર્વકનું સમ્યક દર્શન થાય તો વધુમાં વધુ 15 ભવ અને ક્ષાયિક સમ્યક દર્શન થાય તો 1, 2, 3 ભવમાં તો મોક્ષે જતો રહે. તે જ ભવે પણ મોક્ષે જઈ શકાય છે એ કૃપાદેવના અત્યંત પુરુષાર્થ પ્રેરક ટંકોત્કીર્ણ વચન છે કે માંદો શું થઈ ગયો છે, નિરાશ શું થઈ ગયો, શું છેલ્લે પાટલે કેમ બેસી ગયા છે. મોક્ષ છે આ કાળમાં, બધું છે, થઈ શકે છે. ઊભા થતાં નથી આવડતું, ઊભા કરવા બેઠા છીએ, અને ઊભા થતા આવડે તો પછી ચાલતા આવડે, દોડતા આવડે ને મોક્ષે જવાય. માત્ર જન્મ્યા પછી ગબડતા ગબડતા ઊંધા પડતા બેસતા શીખ્યા, ઊભા રહેતા શીખ્યા, પગ બે પગ સ્થિર કરતા શીખ્યા તો મોક્ષ તો છે જ. તારી લેનારા તો આપણી માથે બેઠા છે, હજાર હાથવાળા બેઠા છે, આ તો અનંત હાથવાળા બેઠા છે, અનંતી શક્તિવાળા બેઠા છે, તો આપણને જરૂર તારશે. એટલે કે જન્મ મરણની વાત કહેવાનો આશય એક જ છે, એટલે લખવું પડે છે, લખ્યું છે કૃપાદેવે, પાને ચડાયું છે, એ સામાજીવને પણ સત્શ્રદ્ધા થાય કે ભગવાને મોર મારી છે કે પૂર્વજન્મ હતો કે છે. શ્રીકૃષ્ણ પરમાત્માને પૂછવાય તો કે પૂર્વજન્મ છે જ, આમ હતું તેમ હતું, એમ જેને પણ પૂછો એને, જે જ્ઞાની પુરુષને, અને એમાં તો સદેહે તે ભવે જાતિસ્મ જ્ઞાન થયું છે માટે કહે છે. કેવલ જ્ઞાની ભગવંત અગાઉ પોતાના ભવનું વર્ણન કરવાનું બને તો ટાળતા હતા, પણ સામો ભવ પૂછે તો એને શ્રદ્ધા થાય, બોધ લાગે, સુયોગ્ય કે સત્પાત્ર લાગતો હોય તો એવા જીવને તરત જ કહેતા હતા કે અરે તું શું આ સંસારમાં પડ્યો છે, તું પૂર્વભવમાં આ હતો, અત્યારે તારા આ સંબંધ આ આ વ્યક્તિ સાથે આ પ્રમાણે છે, પણ પૂર્વભવમાં તો એ વેરી હતા કે વાલા હતા કે તે આવા ભાવ કર્યા હતા, અને સામો જીવ સુજ્ઞ હોવાથી બુજી જતા. એટલી સરળતા હતી જીવોમાં, એટલે તો જ્ઞાની પુરુષને ઠીક લાગતું અને કહેતા આજે જીવ વાંકો છે, જળ જેવો છે,
એટલે એને કહ્યું જાય તેમ નથી, પોતાનું પણ સવડી અરીએ તો સારી વાત છે, એટલે કે પૂર્વ ભવ જણાય તો પણ કોઈને કહેવા જેવું નથી અને કોઈને કહીને ફાયદો પણ નથી, પોતાના કે બીજાના ભવ, કારણ કે મોટે ભાગે વૈરાગ્ય હોય તે જતો રહે છે અને વેર ઝેર ઉભરાય છે અથવા તો સ્નેહ આસક્તિ ઉભરાય છે, માટે એ કહેવા જેવું નથી. એટલે કે જ્ઞાની પુરુષો બને ત્યાં સુધી સમજીને સમાઈને ગોપવીને રાખે છે, છલકાઈ જતા નથી, કહેવું પડે તો એટલું જ કહે છે પણ વધારે કહેતા નથી. સજાત્મ સ્વરૂપ પરમગુરુ.